નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ઈ એજ્યુકેશન હરેશર યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પ્રકરણ એક ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આ પ્રકરણના વૈકલ્પિક પ્રશ્નોની રજૂઆત આજના આ વિડીયો લેક્ચરમાં આપણે કરવાની છે મિત્રો હજુ સુધી આપે અમારી આ ઈ એજ્યુકેશન હરેશર યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો ચાલો જોઈએ આજના આ પ્રકરણ એક ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમનના વૈકલ્પિક પ્રશ્નોની સમજૂતી ક્રિસ્ટોફર કોલમ્બસ કયા દેશનો વતની હતો એના વિકલ્પો વિકલ્પ એ ઇંગ્લેન્ડ વિકલ્પ બી પોર્ટુગલ વિકલ્પ સી ઇટલી વિકલ્પ ડી સ્પેન નો તો એનો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ એ વિકલ્પ નંબર સી ઇટલીનો એનો સાચો જવાબ છે પછીનો પ્રશ્ન ભારતમાં ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો એ અમેરિકા બી ઓસ્ટ્રેલિયા સી આફ્રિકા અને ડી ન્યુઝીલેન્ડ તો એનો સાચો જવાબ એ અમેરિકા ત્યારબાદનો પ્રશ્ન વાસ્કો દગામાં કયા દેશનો વતની હતો એ ઈટલીનો બી સ્પેનનો સી ફ્રાન્ચનો પોર્ટુગલ પોર્ટુગલનો તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ડી પોર્ટુગલનો નવો પ્રશ્ન વાસ્કો દ ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું એ બાવીસ મે પંદરસો ના દિવસે બાર માર્ચ ચૌદસો બાણુ ના દિવસે બાવીસ મે ચૌદસો અઠ્ઠાણું ના દિવસે અને ડી દસ નવેમ્બર ચૌદસો એસી ના દિવસે પ્રશ્નનો સાચો જવાબ બાવીસ મે ચૌદસો ને અઠ્ઠાણું ના દિવસે વાસ્કો દગામાનું જહાજ કાલિકટ બંદરે આવ્યું હતું ઈસવીસન પંદરસો ને બે માં પોર્ટુગીજો સૌ પ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી કાલિકટ સુમગોવામાંરમાં એનો સાચો જવાબ એ કાલિકટ પંદરસો ને બે પ્રથમ કાલિકટ માં કોઠી છે સ્થાપી હતી ચૌદસો ને અઠ્ઠાણુંમાં માં બી ઈસવીસન પંદરસો છ માં સી ઈસવીસન પંદરસો દસ માં અને ડી ઈસવીસન પંદરસો માં સાચો જવાબુગી પોર્ટુગીજોએ બંગાળમાં હુગલી નદી કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુઘલ બાદશાહ ગાદી પર હતો ફરી એક વખત પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ ગાદી પર હતો પહેલો વિકલ્પ ઔરંગઝેબ બી અકબર સી જહાંગીર અને ડી શાહજા નો સાચો જવાબ શાહજા એ પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદી કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીનો એ મુઘલ બાદશાહ ગાદી પર હતો કોણ હતો તો કે શાહજહા ડચ લોકો કયા દેશના વતની હતા એ નોર્વેના બી ડેનમાર્કના સી સ્વીડનના અને ડી હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં એ પોર્ટુગીઝો સામે બી સ્પેનિશ સામે સી અંગ્રેજો સામે ડી ફ્રેન્ચો સામે તો આ પ્રશ્નનો સાચો જવાબ સી અંગ્રેજો સામે ડચ લોકો છે એ સ્પર્ધામાં ટકી શક્યા નહીં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થાપાય વિકલ્પ એ ઈસવીસન સોળસો માં વિકલ્પ બી ઈસવીસન સોળસો આઠ માં વિકલ્પ સી ઈસ્વીસન સોળસો ને તેર માં અને વિકલ્પ ડી ઈસવીસન સોળસો બે માં તો આ પ્રશ્નનો સાચો જવાબ ઈસવીસન સોળસો ત્યારબાદ અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું ઈસવીસન સોળસો દસ માં ઈસવીસન સોળસો માં ઈસવીસન સોળસો આઠ માં અને ડી ઈસવીસન સોળસો અગિયાર માં આ પ્રશ્નનો સાચો જવાબ ઈસવીસન સોળસો ને આઠ માં અંગ્રેજોનું પહેલું જહાજ છે તે ભારતમાં આવ્યું હતું કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી કેવો મુગલ બાદશાહ હતો કે જેણે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી હતી ઔરંગઝેબ જહાંગીરે સી શાહજા અને ડી અકબરે આ પ્રશ્નનો સાચો જવાબ થશે શાહજહાં કે જેને મુઘલ બાદશાહ અંગ્રેજો આ મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવા માટેની પરવાનગી આપી હતી બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી બંગાળ છે એમાં વેપાર કરવાની છૂટ છે એ ક્યાં મુઘલ બાદશાહે આપી વિકલ્પ એ ઔરંગઝેબ બી અકબર સી જહાંગીર અને ડી શાહજા તો આ પ્રશ્નનો સાચો જવાબ શાહજહાં શાહજહાં આ મુઘલ બાદશાહ હતો જે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ છે એ આપી હતી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાય ફ્રેન્ચ ઈસ્ટ કંપની ક્યારે સ્થપાય ઈસવીસન સોળસો ને ચોસઠ માં બી ઈસવીસન સોળસો સી ઈસવીસન સોળસો છેતાલીસ માં અને ડી ઈસવીસન સોળસો સત્તાવન માં આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઈસ્વીસન સોળસો ચોસઠ માં ફ્રેન્ચ ઈસ્ટ કંપની છે એની સ્થાપના કરવામાં આવેલ હતી અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર કરવાની છે એ શરૂઆત કરી હતી પદ્મા નદી કાંઠે હુગલી નદી કાંઠે સી કાલિકટ બંદરે અને ડી મેઘના નદીના કાંઠે ફરી વખત બોલું છું અંગ્રેજોએ સ્થળે વેપાર કરવાની છૂટ સોરી વેપાર કરવાની શરૂઆત કરી હતી એ પદ્મા નદી કાંઠે બી હુગલી નદી કાંઠે સી કાલિકટ બંદરે કે ડી મેઘના નદીના કાંઠે તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ છે સૌપ્રથમ વેપાર કરવાની શરૂઆત કરી હતી અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી હતી અંગ્રેજોએ છે એ કયા મુઘલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી છે એ મેળવી હતી શાહજહા પાસેથી જહાંગીર પાસેથી બી શાહજા પાસેથી સી અકબર પાસેથી અને ડી ઔરંગઝેબ પાસેથી તો આ પ્રશ્નનો સાચો જવાબ ઔરંગઝેબ પાસેથી અંગ્રેજોએ કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી છે મેળવી હતી પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું સત્તરસો ને ચોસઠમાં ઈસવીસન સત્તરસો ને પંચોતેરમાં માં ઈસવીસન સત્તરસો સત્તાવનમાં કે ઈસ્વીસન અઢારસો ને સત્તાવનમાં આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ છે થયું હતું ઈસવીસન સત્તરસો ને છપ્પનમાં બંગાળનો નવાબ કોણ બન્યો વિકલ્પો એ સિરાજ ઉદ્દોલ્લા બી અલીવર્દી ખાન સી સુજા ઉદ્દોલ્લા મુર્શિદ અલી ખાન આ પ્રશ્નનો સાચો જવાબ છે એ સિરાજ ઉદોલ્લા સત્તરસો ને છપ્પનમાં બંગાળનો નવાબ છે એ બને છે બક્સરનું યુદ્ધ ક્યારે થયું વિકલ્પો એ સત્તરસો ને સત્તાવનમાં માં બી સત્તરસો ને પાસઠ માં સી સત્તરસો એકસઠમાં અને ડી સત્તરસો ને ચોસઠમાં તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ સત્તરસો ને ચોસઠમાં બક્ષનું યુદ્ધ છે એ થયું હતું અંગ્રેજો પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ છે એ બનાવ્યો शाह आलम ने बी मीर जाफर ने सी मीर हमी सिम ने मीर हसीम ने मीर कासिम ने पर एक वक्त विकल्पों शाह आलम ने बी मीर जाफर ने सी मीर हसीम ने अनेर कासिम ने આ પ્રશ્નનો સાચો જવાબ થશે મીર જાફર છે એને અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ છે એ બનાવ્યો તો મિત્રો આશા છે કે તમને અમારો આ વિડીયો છે ગમ્યો હશે જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા આ વીડિયાને લાઈક કરો શેર કરો અને વધુને વધુ આવા વિડીયો જોવા માટે અમારી આ ઈ એજ્યુકેશન સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ